મોમીનો, દુનિયાના દરેક ધર્મોની અંદર કે જે ધર્મો ખુદામાં આસ્થા રાખે છે યા પેદા કરનાર ઉપર ઈમાન રાખે છે, તે દરેક ધર્મોની અંદર કહેવામાં આવ્યું છે ભૂલચૂક કરો યા ભૂલચૂકથી ગુનાહો કરો, પણ તમે એ ગુનાહોની માફી માટે તમારા પરવરદિગાર પાસે રજૂ થઈ શકો છો. ગુનાહ થાય છે તો ગુનાની તોબા કરો. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પોતાના ફરમાનમાં ફરમાવ્યું કે ઘણા માણસો તોબા નથી કરતા, તોબા કરવાની આદત જ બહુ ઓછી હોય છે, તો તોબા નથી કરતા એટલે એના ગુનાઓ વધી જાય છે. તોબાની આદત હોવાથી ગુનાઓ ઘટતા જાય છે. દરેક ધર્મમાં બતાવ્યું છે કે ગુનાઓ થાય ત્યારે એનો પછતાવો કરવો અને પછી તોબા કરવી પેદા કરનારના સામે, કારણ કે તોબા કરવાથી ગુના માફ થાય છે. કુરાનમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે એ મારા બંદાઓ, તમે તમારા પરવરદિગારની રહેમતથી કોઈ દિવસ ના ઉમીદ નહીં થતા. મતલબ કે તમારો પરવરદિગાર એટલો બધો દયા કરવા વાળો ને એટલો બધો રહેમ રહેમી છે કે એની રહેમતથી તમે માયુસ નહીં થતા કે એ કરશે કે કેમ. તમે ગમે એવા ગુના કર્યા હશે પણ જો સાચા દિલથી તમે તમારા રબની સામે રજૂ થશો અને કહેશો કે માલિક આ ગુનો થઈ ગયો છે ને હવે હું ખાતરી આપું છું કે હવે નહીં કરું ગુનાઓ, તો ખુદાવંદ તાલા કહે છે કે હું તમારા ગુનાઓને માફ કરી દઈશ. પ્રસંગ કબીરદીન મામા પોતાના જ્ઞાનમાં લખે છે કે એવા લોકો કે જે એક વખત ગુનાઓ થઈ જાય છે અને ગુનાઓની માફી માંગે છે અને માફી માંગ્યા પછી યાર એમ કે છે કે યા બારી તાલા હવે હું આવા ગુનાઓ નહીં કરું, એવો જે માણસ છે કે હસન કબીરદીન મોહબ કે છે મને બી વાલો લાગે છે અને ખુદાવંદને પણ વાલો લાગે છે, તેને પોતાની જ્ઞાનની કડી કેમ લખી કે પાપ ઉતરાવી જે પાછા નહીં કરે, પાપ ઉતરાવી જે પાછા નહીં કરે સો જીવ હમ તમ કો પ્યારા, હમ એટલે પીર અને તમ એટલે ધણી, મને ને તને બેને વાલો લાગશે કે પ્યારા એટલે વાલો કેવો જીવ તો કે જે એક વખત પોતાના ગુનાઓ માફ કરે કરાવી લે અને પછી એવો કરાર કરે કે માલિક હવેથી આવા ગુનાઓ નહીં થાય. અત્યારે કોઈ પણ એવો દાવેદાર નથી દુનિયામાં ઇન્સાન કે જે એમ કહી શકે કે મેં એક પણ ગુનો નથી કર્યો. ખુદ પીર સદરદીન પોતે એ કહેવા માટે શક્તિશાળી નહીં હતા કે મેં ગુનો નથી કર્યો. ખુદ 1,24,000 પૈગંબરોના સરદાર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પણ લોકો પાસે પોતાના કરેલ ભૂલ બદલ માફી માંગી છે. દુનિયામાં કોઈ પણ ઇન્સાન ગુનાઓથી પાક નથી. તે સદરદીને જૂની દુઆમાં લખ્યું હતું કે યાસા, આ દુઆનો પાઠ સિજદામાં બોલતા હતા અમે, યાસા પીર વકીલ જુમલો જમાત માદર પીદર ખિસાવન જિંદે મુર્દે બંદો સરતા પાગાર. યા ખુદાયા, પીર પોતે ગુનેગાર છે, પીર થી નીચેનો દરજ્જો વકીલ નો છે એ બી ગુનેગાર છે, જુમલે જમાત ગુનાગાર છે, માદર પીદર ફારસી શબ્દ છે, માદર એટલે માં અને પીદર એટલે બાપ, માં અને બાપ જે અમારા છે એ પણ ગુનાગાર છે, ખિસ ખિસાવન એટલે સગાવાલાઓ અમારા રિશ્તેદાર ને સગાવાલાઓ છે એ પણ ગુનેગાર છે, જિંદે એટલે જીવતાઓ ગુનેગાર છે, મુર્દે એટલે મરેલાઓ બી ગુનેગાર છે. કેટલા નામ લીધા પીરે, પીર વકીલ જુમલો જમાત માદર પીદર ખિસ ખિસાવન જિંદે મુર્દે, આ બધા બંદો સરતા પા ગુનેગાર, આ બધા બંદાઓ તારા માથાથી પદ સુધી ગુનાગાર છે. પીરે પોતાનું નામ બી સામેલ કર્યું કે કોઈ બી એમ નહીં કહી શકે. એક ઠેકાણે પીરે ખુલ્લું લખ્યું કે ભલે પીર સદરદીન યાલી હમ ગુનાગાર, પોતે કે છે જે માણસ 16 કલાક ગંદગી કરતો તે પોતા માટે લખે છે કે જે ભણે પીર સદરદીન યાલી હમ ગુનાગાર, ગુના બક્ષો હમારા યાલી બક્ષણહાર કી,
તો મકણાર છો કે સદરદીનો બી ગુનો માફ કરી દે કે ગુને ચૂકી બી ગુના થાય છે ઇન્સાનથી દરેક ધર્મ અમે કીધું કે ગુનાની માફી છે ઇસ્લામ ધર્મમાં બી છે ઇસ્માઈલી ધર્મમાં છે કે ઘણા લોકોને પૂછ્યું કે તમને ખબર છે કે આપણા ધર્મમાં ગુનાની માફી માટે શું છે તો બહુ સારું છે જમાથરમાં તો તબો કરાવીએ તો ગુના માફ થાય એવું તો બધાને ખબર છે ને વાત બહુ સાચી છે પછી તો કીએ છાંટા ન ખાવીએ તો ગુના માફ થાય વધારે તો કે પછી રૂહાની ની મિજલસ તો મરી જાય પછી ને એ મિજલસ મિજલસ ની વાત કરો તો મરી જાય પછી ચાંદરાતમાં દુઆ માંગે તો મરુમ ના હાથમાં કે ગુના માફ કરીને જીવતા તમે કેટલી વખત માફી માંગી શકો આપણા ધર્મમાં કેટલી વખત દુનિયાના કોઈ ધર્મમાં નથી એટલી બધી વાર માફી અમારા ધર્મમાં છે તમે કમ્પેર કરી લો કુરાનથી કરજો ગીતાથી કરજો બાઇબલથી કરજો શીખોના ગુરુ ગ્રંથ સાહેબ થી કરજો અને બીજા ધર્મોની જે બુકો મળે ને એનાથી બી કરીને તમે જોઈ લેજો કે ઇસ્માઈલી ધર્મની અંદર જેટલી રહેમત વરસાવવામાં આવી છે તે બીજા ધર્મમાં છે અને આના પછવાડે કારણ ફક્ત પીર અને ઇમામ તમને બી અપાર રહેમત દેખાશે આની અંદર 14 તરીકાઓ છે 14 તરીકાઓ અમે ક્રિયાઓ કરીએ છીએ ને આપણને ખબર નથી પડતી પણ કઈ કઈ ક્રિયામાં ગુનાની માફી છે હું તમને કહી છું તમે કહેશો મિસ્તરી તમે જોવા ગયા હતા મારી પાસે જેટલા પ્રૂફો છે ને એ જ તમને આપીશું આપણે તોબો તોબોની દુઆ કરાવી છે ને સુલતાન મોહમ્મદ સાહેબ દાખલ નથી કરી મસ્જિદની અંદર મંદિરની અંદર ગુરુદ્વારાની અંદર આવી રીતે માફી નથી કે તમે બાજાપતા હો અને બાકી જમાત જોઈ એવી રીતે તમે કયો મૂકી કામડિયા સાહેબને કે હું બંધુ ગુનેગાર છું અને માથાથી પગ સુધી મેં ગુના કર્યા છે આખી જમાતની સામે પછી ભલે નેશનલ કાઉન્સિલનો પ્રેસિડેન્ટ કેમ ન હોય જમાત ખાનામાં આવે તો એને પ્રમાણે કેવું પડે આ અમારી ક્રિયા છે એક વખત કેવું જ પડે કે હું માથાથી પગ સુધી ગુનાગાર છું બધાની સામે કેવું પડે અને આ ઇન્ટ્રોડ્યુસ કરવાવાળા હતા અમારા પીર મા બાપ 700 વર્ષ પહેલા જ્ઞાનનો પાઠ છે કેવી રીતે તમારે જમાત ખાનામાં દુઆ કરાવીએ પીરે જ્ઞાનમાં લેખું એ જે કોડી દમડી દીધે કોડી દમડી એટલે કોઈ બી જમાનામાં સિક્કો કોડી બી ચાલતી હતી પેલા જમાનામાં કોડી દમડી દીજીએ અને દીજીએ ગતને હાથ હાથમાં આપજે કે નીચે નહીં મૂકતો ત્યારે કેટલા સિસ્ટમેટિક સમજાયું હાથમાં દીજે નીચે મૂકી દે કે પાક માથે મૂકી દે કે પહેલામાં નાખી દે નહીં કરતો ગતના હાથમાં દીજે જેવી મૂકી કામડિયા કે અમલદાર બેઠા હોય જેને દુઆ કરાવવા માટેનું પાવર્સ આપવામાં આવ્યા હોય એના હાથમાં દીજે બીજી એક ગતને હાથ પછી શું કરવું તો કે આપણા હાથ જોડીને ઉભા રહીએ હાથ જોડીને ઉભા રહ્યો તો હુજુર ગત જમાત જોતી હોય હુજુર એટલે સમય સમક્ષ ગત જમાતની સામે ઉભા રહ્યો ગાથી જમાત જોવે તમને ભલે જોવે વાંધો નહીં તમે હાથ જોડીને ઉભા રહીજો પછી કહેશે જે ગત સર્વે આશીષ ભણીએ ઉભા રહીએ ગતને પાસ સૂતક ઉતારવા કારણે થઈ રહી આધીન દાસ સૂતક એટલે નાપાકી ગુનાઓ અપવિત્રતા એ બધા ઉતારવા માટે દિલને પાક કરવા માટે ગુનાઓથી દિલને ધોવા માટે આવીને ઉભો રહે હાથ જોડ અને કેવી રીતે ઉભો રહે તો કે દાસની માફક એ ગુલામની માફક ગુલામની માફક એટલે તમે સમજા માથો ઝુકાવીને આપણે કેમ માથું ઝુકાવીએ છીએ અમારા ઇન્ડિયામાં ઘણા લોકોને અમુક બાઈઓ બી બિચારી બહુ ઈમાનદાર હોય પણ ખબર ન હોય મુખી સાહેબ કે કામળા સાહેબ કે મુખ્યાણી કામળના તો પૈસા આપે અને સામે બાપાનો ફોટો આવી છે સામે જ રાખેલો હોય એટલે બાપાના ફોટા સામે આમ જોઈને કહે છે તો બહુ તકસીબદાર એટલે મુખી સાહેબ કે મુખ્યાણીમાં હાથ લાંબો થયો હોય ઉપર જ દુઆ કરાવે યાલી બાપાના સામે જોઈને અરે યાલી બાપાના સામે તો જોવાય જ નહીં ગુના કરીને આવ્યા છીએ તો શરમ થાય ને છોકરાએ ભૂલ કરી હોય અને પછી ઘરે આવે તો બાપ કે માથી જરાક દે તો નીચે માથું કરી લે જો સમજદાર હોય તો કે મને ગુસ્સો કરશે કે મેં ભૂલ કરી છે હા માફી મળીએ પછી જુદી વસ્તુ છે તો તમારે જોવું કે મુખી કામડિયા યા મુખ્યાણી કામડિયાની કે જે દુઆ લેતા હોય એની પાસે જુઓ તમે એની આંખમાં જુઓ મૌલા પાસે જોવાની જરૂર નથી કારણ કે ગુનાગાર થઈને આવ્યા છો તો એ દાસ તરીકે માથું ઝુકાવી લ્યો અને જયારે અહીંથી માફી મળે ને પછી તમે મૌલાને જુઓ કે મૌલા તારી દયા ન કરતા આ બધું થઈ રહ્યું છે કે હું ગુનાગાર હતો ને થોડી વાર અમે ગુનાઓ માફ કરાવી દીધા તો પીર માફ કીધું
એક બીજા જ્ઞાનમાં લખ્યું કે જે ગતમાં એ આવીને તમે કરાવો ને દુઆ, સીધા શબ્દોમાં લખે છે જ્ઞાન, ગતમાં એ આવીને તમે કરાવો ને દુઆ તો તમારા પાતક જાય અને જીવનના થાય વધાવા. પાતક એટલે ગુનાઓ. દુઆ કરાવશો સાચા દિલથી, તમારા દિનભરના ગુનાઓ માફ થશે અને તમારા જીવના વધાવા એટલે તમારા જો તમારો જીવ છે ને એને મુબારકીઓ આપવામાં આવશે કે તું પવિત્ર થઈ ગયો. તો સાચા દિલથી માફી માંગી લીધી છે. હા, અમારા પીરે બતાવી, અમને ખબર બી છે, અમે કરતા આવીએ છીએ, છાંટો બી નખાવીએ છીએ, અમને ખબર છે કે એનાથી ગુનાઓ માફ થાય છે, આપણે ડિટેલમાં નથી જતા. અને ઘરે બેઠા બેઠા બી તમે કહો, માલિક હું મારા ગુના માટે તોબા કરું છું. સુલતાનમાં મત સાહેબ કીધું કે તોબા કબૂલ થાય છે. તમે ઘરે બી તોબા કરી શકો છો, જમાતખાનામાં દુઆ કરાવી શકો છો, છાંટા નખાવી શકો છો. આ બધી તોબા છે, એના સિવાય બી છે. તમે ન્યાસ પીઓ છો એનાથી ગુના માફ થાય છે. ન્યાસ પીને, ન્યાસ એક અમૃત છે, એની એનો મર્તબો, એની ઇજ્જત, એની મહત્વતા તમે સમજો. એ ન્યાસ તમે પીઓ સાચા દિલથી એટલે ગુના માફ થઈ જાય. ભલે તમે ગુનાની માફી નથી માંગી, ન્યાસ પીધા પહેલે તમે એમ નથી કીધું ખુદાએ મારા ગુના માફ કરજો, હું ન્યાસ પીઉં છું, પણ તમે ન્યાસ કીધું એટલે સમજો કે ગુના માફ થઈ ગયા. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ સાહનું ફરમાન આ પ્રમાણે છે કે સાચા યકીન અને એકાતથી જો ન્યાસ પીવામાં આવે તો એનાથી દિલ સાફ થાય છે. પછી ઇમામે ફરમાવ્યું, ખાલી માટી અને પાણીનું ન્યાસ પીવાથી દિલ સાફ થતું નથી. સુલતાન મોહમ્મદ પ્રિન્ટેડ ફરમાન છે, સાચા એકાતથી કે તમને એના ઉપર ઈમાન હોવું જોઈએ, તમે એની મહત્વતાને સમજતા હોવા જોઈએ. અને એવા રીતે કાચી ઇમામે ફરમાવ્યું, તમે ન્યાજ પીશો તો તમારું દિલ સાફ થશે, દિલ પરથી મેલ ચાલ્યો જશે. પણ એના કરતા બી પીરે વધારે ડિટેલમાં કીધું કે સમજ પોતાની ગરબીમાં લખે છે કે તમે અમીરસ પીજો દિન ને રાત. અમીરસ એટલે અન્યાજ. તમે અમીરસ પીજો દિન ને રાત કે નૂર નુરાનિયા રે લોલ, તો પાપ પ્રાયશ્ચિત સર્વે જાય કે ચિતના ચોટલા રે લોલ. દિવસ અને રાત તમે ન્યાજ પીઓ. દિવસ એટલે સવારે રોજ નીકળે છે અને રાત એટલે શુક્રવાર ચાંદ રાતે. તમે અમીરસ પીઓ, રોજ પીઓ, દિવસ ને રાત પીઓ, એ નૂર છે, પીર કે છે, અને તમારી કાયાને નુરાની કરી મૂકશે. અને બીજું શું થશે તો કે પાપ પ્રાયશ્ચિત સર્વે, સર્વે એટલે ટોટલ, બધા પ્રકારના પાપોને કરેલા ગુનાઓ વહી જશે. અને તમે ચિત્તના ચોખલા રહેલો, ચિત્ત એટલે મન, તમારું ચોખ્ખું થઈ જશે, પવિત્ર થઈ જશે, ગુનારહિત થઈ જશે. આ ન્યાસની અંદર બરકત મૂકવામાં આવી, કારણ કે પીરોની ઈચ્છા હતી કે ડગલે ને પગલે મારા મુરીદ ગુના કરે તો હું ડગલે ને પગલે માફીના રસ્તા બી બનાવું, બેલેન્સ બરાબર રાખવા માટે, કે ડગલે ને પગલે માફીના રસ્તા બી હોય ને મુરીદ એને સમજતો હોય તો એનાથી લાભ લઈએ. તમે યાલીની તસ્બી કાઢો ને એમાં બી ગુના માફ થઈ જાય. ભલે તમે એમ ન કહો કે માલિક ગુના માફ કર, તમે બોલો યાલી યાલી, જેમ આપણી દુઆમાં તસ્બી કાઢીએ છીએ, આપણે પહેલી દુઆ પછી બીજી દુઆ પછી, તમે યાલીનું નામ લ્યો ને તો બી ગુના માફ થઈ જાય. અને પીરે આના માટે તો મિસાલો પેશ કરી, યાલીનું નામ જે લે છે, યાલીનો જીકર કરે છે, યાલી 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 જે બોલે છે ને એના ગુના માફ થઈ જાય છે. અને પીર પાછા કેવી રીતે લખે છે, એક્ઝામ્પલ આપીને કે સતગુરુ કહે રે અમે પીધે વીખ ઉતરે, અમૃત પીઓ તો ઝેર ઉમી જાય છે. વીખ એટલે ઝેર, અમે એટલે ન્યાસ. એટલે પીરે પણ ન્યાસીઓનો તરીકો બતાવ્યો કે ન્યાસ કેમ પીજો, કે એ જે સાર પીઓ ને તમે વિખે રસ ઢોરો, કે ન્યાજ પીઓ અને દિલમાંથી ઝેર ને ઢોરી નાખજો, ઝેર નહીં રાખતા અંદર, કે દાદ નાખજો, કે અમૃત જાય તો ઝેર બહાર આવી જાય. તો કે સતગુરુ કહે રે અમી પીધે વિખ ઉતરે અને પાણી પીધે તૃષ્ણા બુજાય. ન્યાજ પીવાથી ઝેર નીકળી જાય છે, પાણી પીવાથી પ્યાસ મટી જાય છે, તેમ ભોજન જમે શ્રદ્ધા ભાંગે, અને ખાવાનું ખાવાથી ભૂખ મટી જાય છે, તેમ અલી નામ જપનતા પાતક જાય. જેમ અમી પીવાથી વીખ જાય છે, ઝેર જાય છે,
પાણી પીવાથી પ્યાસ વહી જાય છે, ભોજન જમવાથી ભૂખ વહી જાય છે, તેમ અલીનું નામ લેવાથી પાતક વહી જાય છે, ગુનાઓ વહી જાય છે, બુરાઈઓ વહી જાય છે, નાપાકીઓ વહી જાય છે. એટલે યાલીનું નામ તમે દિવસના જયારે બી લ્યો ને, યાલીનું નામ લેવાનું તો સ્વાપ છે જ, પણ એના સિવાય એના સાથે સાથે તમારા ગુનાઓ બી માફ થતા જશે. ડબલ સ્વાપ, યાલીનું નામ લેવાની બરકત ને ઉપરથી ગુનાઓની માફી. તમે દસવું આપો છો ને, એનાથી ગુના માફ થાય છે. એ તો કુરાનમાં બી લખેલું છે. સુરતુલ તોબા 9મી સુરા છે, 103મી આયાત. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું, મોહમ્મદ, તેના માલમાંથી અલ્લાહનો હક વસૂલ કર અને એને પાક અને પવિત્ર કરી દે, અને પછી તું એના હકમાં દુઆ કર તો ખરેખર તારી દુઆ એના દિલોને શાંતિ માટે જરૂરી છે. ઉર્દુમાં એમ ટ્રાન્સલેશન કર્યું હતું કે મોહમ્મદ ઉનકે માલ મેં સે અલ્લાહ કા હક લે ઓર ઉસકો પાક ઓર સાફ કર દે, ઓર તુમ ઉસકે લિયે દુઆ કરો, બેશક તુમ્હારી દુઆ ઉનકે લિયે સુકૂન કલબ કા માઈસ હોગી, કે ખરેખર તારી દુઆ એના માટે દિલની શાંતિનું કારણ બનશે. પણ પહેલે દસોન લે અને પછી એના માટે દુઆ કર. દસોન લઈને જેમ આજે બી તમે કહ્યું મુખ્ય બાપા દસોન છે, તો મુખ્ય બાપા તરત જ દુઆ દેવાના, ધંધા રોજગારમાં બરકત થાય, જે બે ચાર દુઆ આપતા હોય દસોન લઈને દુઆ દઈએ. પણ પીર કે છે અલ્લાહે તો કીધું કે તું દસોન લઈને પાકને સાફ કરી દે લોકોને, એટલે કે ગુનાઓથી પાક કરી દે ને. પણ પીરે હસન કબીરદીને જ્ઞાનમાં ખુલ્લું કીધું, જે જે ચીજની સાબિતીઓ છે એ જ કહું છું, આનો મતલબ આમ થતો હશે એવી વાત નહીં. કારણ કે આજ સુધી આપણે જે સમજમાં નથી આવ્યું પીરને જ પૂછ્યું છે, બીજા કોઈને, કોઈ આલિમને ભગતને પૂછવા નથી ગયા. પીરે ગિનાનમાં લખ્યું હસન કબીરજીને કે જે દસોનનું દાન દીજે તો પાપ તમારા જાય છે, કોથળી કાંદે બાંધ્યા ને ગુરે બતાવ્યા ભેદ. હું તમને ભેદની વાત કરું છું પીર કે, હું તમારો ગુરુ છું, તમને એક રાજની વાત કહું છું કે દસોન દઈશો તો તમારા પાપ જે છે બધા વયા જવાના, તો તમારા પાપ જાય છે, છેદ એટલે કપાઈ જશે, બધા પાપો વયા જશે તમે દસોન આપશો. પીર એક એક ક્રિયાની અંદર માફી રાખી, એક એક ક્રિયાની અંદર માફી. તમે શરૂઆત પડશો ને તો એનાથી બી ગુના માફ થઈ જશે. એટલા માટે મિશનરી વાયસ કરવા ઉભો થાય તો કહે શરૂઆત પડો, બેસે તો કહે શરૂઆત પડો, કી માને જો જમાતમાં ગુના માફ થતા હોય, ફરમાન વચાય તો કે સલવાત, પૂરું થાય તો કે સલવાત, તાલીકો વચાય તો કે. શા માટે કે સલવાતો પડાવીએ, ઘરમાં પડવાની આદત ન હોય તો અહીં પડાવીએ. ઈ માને જો પડે ને ગુના ઓછા થતા હોય તો જમાત પાક થઈ જાય ને, તો સલવાત પડાવી રાખે. તો સલવાત પડવાથી બી ગુના માફ. તમે કહો મિશનરી આ બી ક્યાંય લખેલું છે? ગિનામાં એવું કહે છે કે સલવાત પડવાથી ગુના માફ થાય. અરે આના માટે તો હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ કેટલું સરસ ફરમાન કર્યું, સાંદ્રાતનું ફરમાન છે. એમાં ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ છેલ્લા પેરેગ્રાફમાં ફરમાવે છે કે કેવી રીતે બિઝનેસ કરવી, કેવી રીતે દુઆ માંગવી. આખરીમાં ઇમામ કે છે કે સલવાત જાજી પડશો તો ઇન્શાલ્લાહ તમારું જોર દિન પ્રતિદિન વધશે, તમારા દુશ્મન દફે થશે, તમારા ગુના માફ થશે, તમે દુનિયામાંથી પાક થઈ બહેસ્તમાં જશો અને દીદાર નસીબ થશે ઇન્શાલ્લાહ. આ ચાંદરાતના ફરમાનનો છેલ્લો પેરેગ્રાફ છે કે સલવાત જાજી પડશો તો પાંચ ફાયદા ઇમામે બતાવ્યા. મેં એક જમાતમાં કીધું કે આ બાયુ લોકો આવીને કે છે કે કોઈ સારી તસબી છે મિશનરી, કોઈ એવી પાવરફુલ તસબી, કોઈ ફલાણી આ તસબી, કોઈ ફલાણો આયાત, કોઈ ફલાણો વઝીફો. અને મેં કીધું ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ જે તસબી બતાવી સલવાતની, એની અંદર પાંચ ફાયદા છે, એના ઉપર મેં એક કલાક પછી વાયસ બી કરી. મુખ્ય સાહેબ ગુસ્સામાં આવી ગયા. મને કહે મિશનરી સાહેબ, જો તમે મને પૂછ્યું હોત ને તો સલવાત પર વાયજ કરો તો હું તમને ના પાડત. મેં તો સલવાતની તસબી ઇમામે આપી, સલવાત માટે ઇમામે સમજણ આપી, અને જમાતને આપણે સમજાવવું નહીં તો કે બધે સમજાવજો પણ અમારી જમાતમાં નહીં. મેં કીધું કાં તો કે અમારી જમાતમાં ઝઘડા હાલે છે, બે ચાર ગ્રુપ થઈ ગયા છે, અમુક જમાતમાં છે એવું. તો મેં જમાતના ઝઘડાથી સલવાતને શું લાગે વળગે? તો કે ના ના મિશનરી, હું બદનામ થઈ જવાનું મુખ્ય તરીકે, કે તમે એવું શીખાડતા જ નહીં, હવે તમને પૂછે તમે ના પાડજો. કે ફરમાનમાં છે તો એટલા માટે જ કહું છું કે અમારી જમાતને સલવાતની જરૂર નથી. પણ શું કામ નથી?
તો કે પછી તમે બોલ્યા ને કે સલવા જાજી પડશો તો ઇન્શાલ્લાહ તમારું જોર દિન પ્રતિદિન વધશે, આ લોકોનો જોર વધશે તો માથા ભાંગી નાખશે મિશનરી કે માથા ભાંગશે. ખુલ્લા બોલ્યા બાપા, ખુલ્લા શબ્દોમાં કે છે કે સલવા જાજી પડશું તો ઇન્શાલ્લાહ તમારું જોર દિન પ્રતિદિન વધશે. એટલે રોજ રોજ વધતું જાય, જોર વધે એટલે ફજો કરે, ઝઘડો જ કરે ને. જોર વધે મને એમ કે છે કે જોર વધશે તો ઝઘડા થવાના, તમારા દુશ્મન દફે થશે, તમારા ગુના માફ થશે. ઇમામ કે જે શરૂઆત થી આપણે અસલ સબ્જેક્ટ જોયો હતો કે ગુના કેવી રીતે માફ થાય, તો ઇમામ પોતે તમારા ગુના માફ થશે, તમે દુનિયામાંથી પાક થઈને બાયસ્તમાં જશો અને દીદાર નસીબ થશે. જયારે વાયસ પૂરી કર્યા પછી મને બે ત્રણ લોકો પૂછવા માટે એ વાત કે શરૂઆત પડવાથી એટલા બધા ફાયદા છે મિશનરી, આપણને ફાયદો થાય ને? મેં કીધું હા, પાંચ ફાયદા મેં કીધું. શરૂઆતનો મતલબ શું થાય? આપણે મતલબ સમજીને પડીએ તો વધારે ફાયદો થાય. મેં કીધું શરૂઆતનો મતલબ છે કે ઓ ખુદા, ઓ મોહમ્મદ અને તેની આલ ઉપર તો શાંતિ મોકલ. એટલે કે મોહમ્મદ અને આપણા પૈગંબર એની આલ, તમે જમાનાનો ઇમામ સાહેબ કરીમ અલુથાન, દીકરીની ઓલાદની આલ કહેવામાં આવે અને મોહમ્મદની દીકરીની ઓલાદ જમાનાના ઇમામ છે તો એ આલ કહેવાની. તો મોહમ્મદ અને મોહમ્મદની આલ ઉપર શાંતિ. છોકરો બહુ હોશિયાર, મને કે મિસ્તારી ઉભાવી એક મિનિટ કે શરૂઆત નો મતલબ એમ થાય કે ખુદા તું નબી મોહમ્મદ અને નબી મોહમ્મદની આલ કરીમ સાહ ઉપર શાંતિ મોકલ, એમ જ ને શોર્ટ ફોર્મમાં એમ જ. પછી આપણને ક્યાંથી લાભ થાય કે તમે તો કહે તમારા ગુના માફ થાય ને, બહેસમાં જાઓ ને, દીદાર થાય ને, ફલાણું થાય ને, તમારું જોર વધે ને, આમાં આપણું તો કઈ છે જ નહીં કે આપણા બારામાં તો કઈ મંગાતું જ નથી. મંગાય છે મોહમ્મદના બારામાં ને મંગાય છે કરીમ બાપાના બારામાં કે ઓ ખુદા તો મોહમ્મદ અને તેની હાલ ઉપર શાંતિ મોકલ. એમ મંગાતો કે ખુદા ઓ મોહમ્મદ, મોહમ્મદની હાલ અને અમારા ઘરના કુટુંબીઓ ઉપર બી મોકલ, તો વાંધો ને કઈ ઘર આવી જાય. આ તો વાંચ ડાયરેક્ટ મંગાય છે ને, અમારા માટે કઈ બચતું જ નથી, પછી લાભ કેમ થાય? એ વાત સાચી, કારણ કે કોઈ બી ક્રિયા કરીને જો સમજીએ ને તો એનો કઈ મતલબ જ નથી. એનો કોઈ મતલબ નહીં, સમજવું તો જોઈએ. જયારે ઇમામે એના ઉપર એટલો ભાર મૂક્યો છે, સલવાત જાજી પડશો કરીને ઇમામ જયારે ફરમાન કરે છે, એવી ચાંદરાતનું છુટકારાનું જયારે ફરમાન છે, તો એનો મતલબ સમજવું જોઈએ. હું તો એને સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. કલામે પીરની અંદર, પછી હું કુરાનની આયાત કહીશ, કલામે પીરની અંદર નાસિર ખુસરો લખે છે, એ પોતે પીર હતા નાસિર ખુસરો, અને જે કિતાબ લખેલું નામ છે કલામે પીર, એમાં લખે છે કે નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના પાસે જિબ્રાઇલ અમીન આવ્યા. નાસર ખુસરો લખે છે કે આ રિવાયત હદીસની કિતાબોમાં છે અને ઇબને અબ્બાસ થી રિવાયત છે. નાસર ખુસરો લખે છે, પીર હતા, કે જિબ્રાઇલ આવ્યા અને કહે છે કે મોહમ્મદ કુરાનની અંદર જે ઝાડ માટે આયાત નાઝિલ થઈ છે તે તમે વાંચીને સાંભળીને. કુરાનમાં એક ઝાડનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, એ ઝાડનું નામ છે સજર એ તૈયબ્બા. સજર એટલે ઝાડ અને તૈયબ્બા એટલે પવિત્ર. સજર એ તૈયબ્બા એટલે પવિત્ર ઝાડ. તમે સાંભળ્યું ને મોહમ્મદ તો કે હા, તો જિબ્રાઇલ કે છે, નાસર ખુસરો લખે છે કે એ ઝાડ તમે છો મોહમ્મદ, એ ઝાડ તમે છો કે, અને ઝાડના મૂળિયા જે છે અલી છે. મૂળિયા એટલે જડ, રૂટ્સ. ઝાડની ડાલી જે છે એ ફાતિમા છે. ઝાડના ફલ જે છે એ હસન અને હુસૈન છે. તો નવી પૂછે છે કે અને ઝાડના પાંદડા, તો કે એ બધા મુસલમાન મોમીનો છે, એ બધા મોમીનો છે. પાંદડા એ બધા મોમીનો. એક એક્ઝામ્પલ આપ્યું કે જે ઝાડનો હવાલો કુરાનમાં છે એ ઝાડ શું છે. હવે કુરાનની આયાત સાંભળો, સૂરે ઇબ્રાહીમ, કુરાનની સૂરાનું નામ, આયાત 24 અને 25, કે મોહમ્મદ તે જોયું કે ખુદા સારી વાતની કેવી સરસ મિસાલ પેશ કરે છે. એક પવિત્ર ઝાડ છે જેના મૂળિયા એટલે કે રૂટ્સ ઘણા મજબૂત છે અને જેની ડાલીઓ ઘણી જ ઊંચી છે, આસમાનથી પણ ઊંચી છે. એની અંદર ફલો થાય છે અને ખુદાના હુકમથી આ ઝાડ હંમેશા હરૂભરૂ રહે છે, કોઈ દી સુકાતું નથી.
હંમેશા કુરાનમાં લખ્યું છે આયા 24 અને 25 સૂરે ઇબ્રાહીમ હંમેશા હરું ભરું રહે છે. ખુદા લોકો માટે મિસાલો પેશ કરે છે કે લોકો એ મિસાલોથી સબક અને નસીહત હાસિલ કરે. આ કુરાનની આયા છે કે એક ઝાડ છે, બહુ મજબૂત છે, એના મૂળિયા એની ડાળીઓ ઘણી ઊંચી આસમાન સુધી ગઈ છે, એમાં ફલો થાય છે અને હંમેશા લીલું છમ જેવું રહે છે. હદીસમાં બી આવી ગયું, કુરાનમાં બી આવી ગયું. હજી ક્લિયર કરવા માટે પીર સદરદીને થોડોક વધારે લખો. આપણે શું જોઈ શીખ્યા કેવી રીતે છે? પીર સદરદીને લખે છે, અમારી જૂની દુઆમાં ઘટપાટની દુઆ હતી ને, એમાં હતું પૂર્ણ વિષ્ણુ, જાડ બ્રહ્મા, દાડે દાડે મહેશ્વર, પાને પાને રીખી સર દેવતા, હે નુરાની વૃક્ષ, સુફલ સદા સહી સાચા, હક સચ્ચા હૈ જિંદા કાયમ પાયા, પરમાન સાપ પીર. આ ઘટપાટની દુઆ હતી. કુરાનની આયાતને પીર ગુજરાતીમાં લખે છે. તમે જો કેટલા સરસ અને કેટલી સરસ લેંગ્વેજ. થ્રુડ વિષ્ણુ, ઝાડ બ્રહ્મા. ઝાડનો જે નીચેનો હિસ્સો હોય છે ને, રૂટ્સનો, એ વિષ્ણુ છે. કારણ કે હિન્દુ લોકો સમજે નહીં ને, એટલે એને કીધું કે આ રૂટ્સ જે છે ને એ વિષ્ણુની છે, એ વિષ્ણુ પોતે છે. અને ઝાડ જે દેખાય છે એ બ્રહ્મા છે. દાડે દાડે મહેશ્વર, હિન્દુ લોકો ત્રણ ભગવાનને માનતા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર. તો એને કહે છે કે વિષ્ણુ તો રૂટ્સ છે, ઝાડ છે એ બ્રહ્મા છે, ડાળીઓ છે એ મહેશ્વર છે. ડારે ડારે મહેશ્વર, પાને પાને રેખીસર દેવતા, અને પત્તા પાના જે છે એ બધા રેખીસર એટલે મોમન છે. એ જ પ્રમાણેનો મતલબ છે, હું તમને સમજાવું છું કે આ ઝાડ જે કુરાનમાં આવ્યું, સજરે તૈયબા, એટલે આ બધી વિગત આપી, પીરે બી આપીને, રસૂલે બી આપી. આનો મતલબ સમજ્યા? અમને બી સમજમાં ન આવ્યું. હિન્દુ લોકોને સમજાવે છે ત્રણ ભગવાનના નામ લઈને, એના ત્રણેય ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને મહેશ્વર, સૌથી મોટો વિષ્ણુ. પછી પીરે જ્ઞાનોમાં ખુલાસા પાયના કે અલી કિરતાર વિષ્ણુ કહીએ, નબી મોહમ્મદ તે ગુરુ બ્રહ્માનો અવતાર છે, તો લીખી સરો કીએ. એ છે મોમન ચેતામણી લખી, એમાં લખે છે કે અલી જે છે એ વિષ્ણુ છે. મેં ઓળખાવ્યો છે અલીને વિષ્ણુ તરીકે અને નબી મોહમ્મદને ગુરુ બ્રહ્મા તરીકે. હવે આ તમે બે વસ્તુને ધ્યાનમાં રાખો. પીરનું જ્ઞાન છે, ઝાડના મૂરિયા છે એ વિષ્ણુ છે. વિષ્ણુ એટલે અલી, પીરે પોતે કીધું. ઝાડના મૂરિયા અલી છે, ઝાડનું થડ સ્ટેન જે છે એ મોહમ્મદ છે, ઝાડની ડાળીઓ એ ઇમામની શક્તિ એટલે જમાતના મુખી કામડિયા છે, કે ઇમામની શક્તિનો ઉપયોગ કોણ કરે છે? મુખી કામડિયા. તમે કહેશો કે મમે તો નથી જોયા કરતા, હરેક કાર્યમાં કરે છે. પોતાના પોતે નથી કહેતા કે જા હું તારા ગુના માફ કરું છું, નહીં. અલીયુલ્લાહ એ તરત જ બોલે છે, અલીયુલ્લાહ, અલ્લામાંથી અલી, અને એની શક્તિ હું વાપરી રહ્યો છું. અલીની શક્તિઓ વપરાય છે. ઝાડની ડાળીઓ જે છે એ દરેક જમાતોના મુખી કામડિયા, અને ઝાડના પાંદડા જે છે એ આપણે બધા મોમન ભાઈ. થ્રુડ વિષ્ણુ, ઝાડ બ્રહ્મા, દાડે દાડે મહેશ્વર, ને પાને પાને રીખી સર દેવતા. એક આખું ઝાડ આવી ગયું આપણી સામે, જેમાં મૂળિયા મૌલા અલી આવ્યા, નબી મોહમ્મદ એનું થળ આવ્યું પૂરું, ડાળીઓ ઉપર મુખી કામડિયા આવ્યા, અને પાંદડા ઉપર આપણે બધા આવી ગયા. આખું ઝાડ બની ગયું. અને પછી જેમ કુરાનમાં કીધું કે ખુદાના હુકમથી હંમેશા હરું ભરું રહે છે, પીરે બી કીધું એ નુરાની વૃક્ષ, સુફલ સદા સહી સાચા. સુફલ એટલે ફલવાળું, સદા એટલે હંમેશા, એવું જ રહે છે, સુકાતું નથી. પીરે બી એવો જ મતલબ કાઢ્યો. હવે હું તમને કહું, આપણે સલવાત પડીએ છીએ, એમાં માંગીએ છીએ કે નબી મોહમ્મદની આલ ઉપર, નબી અને નબીની આલ ઉપર તું શાંતિ મોકલ. અલી નબીની આલ, અલી કે મૌલાના સા કરીમ એ મૂર્યા, નબી એટલે જાન. તમે કહેશો નહીં મિસ્તરી, અમારા ફાયદાની વાત કરો તમે, નબીની અલીના ફાયદાની વાત નહીં કરો. હું કહું તમારા ફાયદાની વાત કરું કે આપણે તો પાંદડા છીએ. આપણે કોણ છીએ? પાંદડા છીએ. કુરાનના હિસાબે બી પાંદડા છીએ, હદીસના હિસાબે બી પાંદડા છીએ, અને પીર સદરદીના હિસાબે બી પાંદડા છીએ. હવે પાંદડાને હંમેશા લીલા રાખવા છે, શું કરવું તમે કહો? તો એ ભાઈને પૂછ્યું કે ભાઈ પાંદડા લીલા રાખવા શું કરવું જોઈએ? તો કે પાણી નાખવું જોઈએ. તો મારા જેવો ગાંડો પાણીના લોટા ભરીને પાંદડા નાખતો જાય. કા તો કે પાંદડા લીલા રાખવા, જયારે ગાંડા ન્યા ન નખાય, નીચે નખાય. પાંદડાને લીલા રાખવા હોય તો પાણી આમ ઉડાડાય નહીં, ગાંડો કહેશે કોઈ તો પછી પાંદડા લીલા કેમ રહીએ? એ નીચે પાણી જાય ને, ઓલું થળ અને મૂળિયા છે ને, ન્યા નાખ પાણી છે.
ને આ પાણી જશે તો એ પાણી પાંદડે ફૂકશે, મુખી કામડિયાની શક્તિ થુણ્યા જશે, એ કહેશે ધંધા રોજગાર કે રોજી રોજગાર કમાણીમાં બરકતી આમ આવશે, મૂળિયામાંથી ઝાડમાં ને ઝાડમાંથી મુખી કામડિયામાં અને એમાંથી જમાતમાં. તું નીચે ના તો પાંદડા લીલારીએ કે લાલ ઓ ખુદા ઓ નબી અને તેની આલ ઉપર, એટલે કે ઝાડના મૂળિયા અને ઝાડનું થડ બે સલામત રહીએ, કારણ કે બે સલામત હશે તો પત્તા સલામત, જો આ બે સલામત હોય તો પત્તા ખલાસ. તો મુમનને સલામત રાખવા હોય તો ઝાડનું સલામત રહેવું જરૂરી છે. ઇમામે ફરમાવ્યું સલવાત પડવાથી ગુના માફ થાય છે, અને સલવાતની અંદર ઘણી જાતના સવાબ છે. અને જે જોર વધવાની વાત થઈ ને, એ બાજવાનું જોર નહીં, એ રૂહાની શક્તિનું જોર. ઇમામ એમ કહેવા માંગતા હતા કે તમારી રૂહાની શક્તિ વધશે. સાધારણ ગુજરાતીમાં જોર કીધું, અને જોરનો મતલબ આપણે બાજવાનું જોર, તો ખોટી વાત. તો સલવાતથી ગુના માફ થાય, હજી બી છે મમ્મીનું, એના સિવાય પણ છે. તમે મૌલાના હાજર ઇમામના દીદાર કરો તો ગુના માફ થઈ જાય. પાંચ વર્ષે, સાત વર્ષે, ચાર વર્ષે, ત્રણ વર્ષે, દસ વર્ષે મોકો તો મને એ સદરદીને જ્ઞાનમાં લખ્યું કે ઇમામના દીદાર કરો ને સાચા એતેકાથી તો બધા ગુના માફ થઈ જાય.